नमस्कार मित्रों, के चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ दिनेश सिंह राठौर। आज आप जोईशुं वल्लभ विद्यानगर खाते मुख्यमंत्रीनी प्रेरक उपस्थिति में श्री स्वामीनारायण मुख्य मंदिर संचालित छात्रालयनु खातमुहूर्त संपन्न। मुख्यमंत्री विजयभाई रूपाणीए जणाव्युं छे के विकासना पायामां शिक्षणनो महत्वनो फारो छे। शिक्षण विना विकास शक्य नथी। तेमणे उमेर्युं के गुजरातनी विकास यात्रानी वात करवी होय तो आध्यात्मिकता क्षेत्रे नरसैयानी करताल, श्रमिकोना शोषण सामे गांधीजीनी हड़ताल अने धर्म शिक्षण सेवा क्षेत्रमां स्वामीनारायणना वड़तालनी ऐतिहासिक धरोहरने याद करवा पड़े। मुख्यमंत्री विजयभाई रूपाणीए वल्लभ विद्यानगर खाते श्री लक्ष्मीनारायण देव वड़ताल ताबाना श्री स्वामीनारायण मुख्य मंदिर संचालित छात्रालय अने मंदिरना आचार्य महाराज राकेश प्रसादजीनी उपस्थितिमां शिलान्यास कर्यो हतो। आ छात्रालय में 1000 विद्यार्थीओ विना मूल्ये रहेवा जमवानी सुविधा साथे संस्कार अने राष्ट्र घड़तरनुं शिक्षण मेळवशे। आ छात्रालय गरीब अने सामान्य परिवारना विद्यार्थीओ माटे आशीर्वाद रूप निवडशे। मुख्यमंत्रीए जणाव्युं के 21मी सदी ज्ञाननी सदी छे, त्यारे गुजरातना युवानो वैश्विक कक्षानुं शिक्षण प्राप्त करी दुनियानी सामे आँखमां आँख मिलावी वात करी शके તે માટે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આત્મનિર્ભર ભારત અને નવા ભારતના નિર્માણના સ્વપ્ન સાકાર કરશે। તેમણે ઉમેર્યું કે અહીં નિર્માણ થનાર ગુરુકુળમાં વિદ્યાર્થીઓનું શિક્ષા દીક્ષા સાથે સંસ્કારોનું પણ ઘડતર થશે। આ છાત્રાલયનું નિર્માણ પણ ગુજરાત કે ભારતમાં જ નહીં દેશ વિદેશમાં વિદ્યાધામ તરીકે પ્રખ્યાત વલ્લભ વિદ્યાનગરમાં થઈ રહ્યું છે તે વિશેષ આનંદની વાત છે। તેમણે ઉમેર્યું કે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદની નજીક વલ્લભ વિદ્યાનગરમાં તેમના જ આશીર્વાદથી ભાઈ કાકા અને ભીખાભાઈ સાહેબે ચારુતર વિદ્યામંડળના નેજામાં વિકસાવેલું નગર છે, જેમાં આજે એક વધુ પુષ્પનો ઉમેરો થયો છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત પર સ્વામિનારાયણ ભગવાનની હંમેશા કૃપાદ્રષ્ટિ રહી છે। કોરોના કાળ હોય કે વાવાઝોડાના સમયે સરકારની સાથે વડતાલ મંદિર માનવ સેવા માટે અગ્રેસર રહ્યું છે। પરમ પૂજ્ય આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે આરસી વર્ચન પાઠવતા જણાવ્યું કે છાત્રાલયમાં 1000 વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે। આ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થશે અને તેઓ દેશના સાચા નાગરિક બનશે। સરદાર મંદિરના નિત્ય સ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી અનેક સમાજસેવાના કાર્યો થઈ રહ્યા છે, તે પરંપરાને જાળવીને આ છાત્રાલય અને મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે આનંદની વાત છે। અહીં વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે જ્ઞાન પ્રાપ્ત કરી દેશના શ્રેષ્ઠ નાગરિકો બનશે। કુંડલધામના જ્ઞાનજીવન સ્વામીએ જણાવ્યું કે કોરોનાના કપરાકારમાં ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ સરકારની સાથે રહી સરાહનીય કામગીરી કરી હતી। મુખ્યમંત્રીએ જીવ માત્રના કલ્યાણ માટે ઉત્તમ કામગીરી કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું। પ્રારંભમાં ડૉક્ટર સંત વલ્લભ સ્વામીએ સૌનો આવકાર કર્યો હતો। આ અવસરે રાકેશ પ્રસાદ મહારાજના 55મા તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 65મા જન્મદિને વિશાળ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આ અવસરે સાંસદ મિતેશભાઈ પટેલ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, મુખ્ય દાતા અર્જનભાઈ ધોરકિયા, સંતો અગ્રણી રાજેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ચારુતર વિદ્યામંદિરના પ્રમુખ ભીખુભાઈ પટેલ, પદાધિકારીઓ, કલેક્ટર મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી બીજી પ્રજાપતિ, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।